હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ટીંટારથી ખોખરા રોડનું સમારકામ પૂર્ણ. વિજયનગર તાલુકાના ટીંટારણથી ખોખરા રાજસ્થાન બોર્ડરને જોડતો 12 કિલોમીટરના માર્ગ પર વધુ વરસાદ પડવાથી મસમોટા ચાલુ ગાડીએ હિંચકાનો આનંદ અનુભવ થાય તેવા ખાડા પડી ગયા હતા અને અવરજવર માટે મુશ્કેલી પડતી હતી, જે અંગે ZSTVના રિપોર્ટર ચેનલના માધ્યમથી વહીવટીતંત્ર સુધી અવાજ પહોંચાડતા વહીવટીતંત્ર દ્વારા તાબડતોબ આ રસ્તાનું હાલ પૂરતું સમારકામનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વિજયનગર તાલુકાનું ટીંટારણથી ખોખરા ગામે મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો સાસવારે ઘણા લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. માર્ગ અને બાંધકામ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા વહેલી તકે આ બિસ્માર માર્ગનું રિપેરિંગ કરવામાં આવે તો અગ્રણી શ્રીમાન પટેલ ઈશ્વરભાઈ સકરાજીએ નિર્ણય લીધો હતો કે રસ્તા રોકો આંદોલન કરવાના હતા, પણ હાલ પૂરતું એ રસ્તાનું સમારકામ થતાં રસ્તા રોકો આંદોલનને મોકૂફ રાખવામાં આવેલ છે. આ રસ્તા ઉપર વાહન ચાલકો હાલ પૂરતા ખુશ દેખાય છે. ભવિષ્યમાં આ રસ્તાનું યોગ્ય રીતે કામ કરી સારા રસ્તાની માંગ છે. લલિત ડામોર, ZSTV, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ટીંટારણથી ખોખરાનો માર્ગ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયેલો હતો. જે અંગેના સમાચાર આપની ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત થતા RNBના અધિકારીઓ તાત્કાલિક વરસતા વરસાદમાં પણ આ રસ્તો ખરાબ થઈ ગયેલો, તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરી ખાડા ઉપર સ્પેચ મારી ડામર લગાવી અને આ રસ્તો હાલ વાહન વ્યવહાર લાયક કરવામાં આવેલ છે. ST બસો તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સંબંધિત ડેપો મેનેજર ખેડરમમાં ઈડર ભિલોડાના ડેપો મેનેજરને સૂચનાઓ આપવામાં આવેલ છે અને આ રસ્તો પ્રજાના હિતમાં એમ કે વાહન વ્યવહાર લાયક થઈ ગયો છે, બસો ચાલુ થઈ ગયો છે. આ વિસ્તારની પ્રજા આપના ચેનલ દ્વારા રજૂ થયેલ સમાચારોથી ખુશ ખુશાલ થયેલ છે અને તેમને મળેલી આ સગવડને કારણે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત